નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન. સમાચારની શરૂઆત કરી છું સૌથી પહેલા એપ્રિલમાં કયા મોટા ફેરફાર થશે તેની સાથે. તો ગુજરાતવાસીઓ હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો. એપ્રિલમાં અંગ ઝરતી ગરમી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી. જાણો ક્યારથી આકરી ગરમી રહેશે, કયા વિસ્તારમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે. એપ્રિલ માસ અંગે જોવા જઈએ તો દેહ દઝાડતી ગરમી પડશે અને એપ્રિલમાં હમણાં તો પવનની ગતિના કારણે લગભગ ઉષ્ણતામાનમાં છેદ ઘટાડો થશે, પરંતુ એપ્રિલ તારીખ 20 પછી તો આકરી ગરમી પડશે. 26મી એપ્રિલ બાદ તો દેહ દઝાડતી ગરમી પડશે. મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં તો લગભગ 43 ડિગ્રીથી વધારે વધુ થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું, બનાસકાંઠાના ભાગો પણ વધારે છે, કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધારે રહેશે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધારે રહેશે અને જૂનાગઢના ભાગોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે. અંબાલાલ પટેલે ચક્રવાતને લઈને પણ આગાહી કરી છે. મે માસમાં લૂ ચાલવાની પણ આગાહી છે, તે દરમિયાન ચક્રવાતોનો પ્રવાહ આવશે. મે માસમાં તો લૂ ચાલશે, લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે અને લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે અને આ અરસામાં અરબસાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે. બંગાળ ઉપસાગરમાં પણ ચક્રવાત થઈ શકે. એટલે હવે 10-11 મે પછી ચક્રવાતોનું પ્રમાણ વધશે, ગરમીનું પ્રમાણ વધશે, આંધી વંટોળનું પ્રમાણ વધશે. તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે, આંધી વંટોળની અસર ચોમાસા પર કેવી રહેશે અને ક્યારથી ચોમાસાની શરૂઆત થશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસું વરસાદ જે છે એ પણ સાનુકૂળ થતો હોય છે, એટલે આંધી વંટોળના પ્રમાણ લીધે વરસાદનું પ્રમાણ પણ સારું રહેવાની શક્યતા રહે છે. આ વખતે ચોમાસું શરૂઆતના ચોમાસામાં જો ચક્રવાત થાય તો તે પછી થોડુંક વિલંબમાં મૂકાઈ શકે, પરંતુ ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, એટલે પાછું પણ વરસાદ પણ સારો થશે. મઘન નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કેરી પકવતા ખેડૂતો ચેતી જજો. અંબાલાલ પટેલે બાગાયતી પાક પર આંધી વંટોળની શું અસર થશે તેને લઈને પણ આગાહી કરી છે. આંધી વંટોળના પ્રમાણે બાગાયતી પાકોની અસર થાય. માર્ચ માસમાં તો ફેબ્રુઆરી માર્ચ માસમાં આમાંનો મોર ઘણો ઘટી ગયો છે, એટલે કેરી જે છે અમુક વિસ્તારમાં એનું અસર થશે. પણ જ્યારે કેરી પાકતી હોય એ વખતે આંધી વંટોળ આવે, ઘણી વખત તો કેરી અત્યારે આવવાની શરૂઆત થઈ છે અને ઘણી વખતે કેરીનો પાક છે એને લેટ પણ થતો હોય છે, એટલે જે લેટ કેરીનો પાક છે એના ઉપર વધારે અસર થવાની શક્યતા રહે છે. અને આ આંધી વંટોળના કારણે કેરીનો પાક પલકે એટલો જ નહીં, ઘણા બાગાયતી પાકો ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહે છે. તો રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ છે. લૂ લાગવાના કેસ પણ વધી રહ્યા છે, ત્યારે લોકોને લૂ ન લાગે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી. આરોગ્ય તંત્ર તરફથી સૂચના અપાઈ રહી છે. આવી માથાફાડ ગરમીમાં લોકો હીટસ્ટ્રોકનો શિકાર બનતા હોય છે, જેના કારણે ડિહાઈડ્રેશન પણ થાય છે. ચક્કર આવે ત્યારે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઈ રિક્ષા શરૂ કરવામાં આવી છે, જેના કારણે ઓપીડીમાં આવતા લોકોને પીવાનું પાણી નિઃશુલ્ક મળી શકશે. કોઈ પણ જાતની તકલીફ પડે, લાઈક એવું કહેવાય કે બેભાન થઈ જાય અથવા ખૂબ જ વીકનેસ લાગે, ઉલટી ઉપકા થાય અથવા વધારે પડતી ઉલટી થાય, ચક્કર આવે, આવી કઈ બી પરિસ્થિતિ હોય તો તાત્કાલિક આસપાસની જગ્યા પર જતા રહેવું હોસ્પિટલમાં અને બતાવી દેવું, જેથી કરીને આ હીટ સ્ટ્રોકના આવા લક્ષણો હોઈ શકે છે.
ખાસ કરીને એ જ તકેદારી રાખવાની છે કે સફેદ કપડાં, ખુલ્લા કપડાં, માથું ઢાંકેલું રાખવું, ફેસ ઢાંકેલો રાખવો અને પૂરતા માત્રામાં પાણી સાથે લઈને ફરવું જેથી ડિહાઇડ્રેશનનો ફેઝ ના આવે. વાત કરી રૂપાલાની માફી છતાં વિરોધ યથાવતની. તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પહોંચ્યા. પરસોત્તમ રૂપાલાના પુતળા દહન બાદ યુવાનો પર ખોટી કલમો લગાડવામાં આવતા ભારે વિરોધ. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ડીસીપીને મળવા માટે પહોંચ્યા. ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ. ક્ષત્રિય સમાજના લોકો ડીસીપીને મળવા માટે પહોંચ્યા હતા. જે પ્રકારથી સતત વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં પુતળું દહન મામલે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર કચેરીએ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા. તો જે પ્રકારથી પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં પણ વિરોધ હજુ પણ યથાવત છે. રાજકોટના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, જ્યાં ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ પહોંચ્યા છે અને હાલ સતત વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ક્યાંક પોસ્ટરની સાથે તો ક્યાંક અન્ય રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને રાજકોટમાં પણ આજે એ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. મહત્વનું છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં હજુ પણ વિરોધ યથાવત છે. પોતાની માંગને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અત્યારે પણ અડગ જોવા મળી રહ્યા છે. પુતળું દહન મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે પોલીસ કમિશનર કચેરીએ ક્ષત્રિય સમાજનો વિરોધ. તો રાજકોટથી અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. એક તરફ રૂપાલાના ઘરે બંદોબસ્ત છે, બીજી તરફ કમિશનર કચેરીએ પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ અન્ય જે વિસ્તારો છે ત્યાં પણ સતત વિરોધ, પોલીસ સ્ટેશને પણ નારાજગીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો રાજકોટની ત્રણ અલગ અલગ તસવીરો, એક તરફ રૂપાલાના ઘરે બંદોબસ્ત છે, સાથે જ કમિશનર કચેરીની બહાર પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે. હવે વાત કરીએ મહાસંગ્રામની. તો બનાસકાંઠામાં ગેનીબેન જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે. ગેનીબેનનું નવું અને ત્રીજું રૂપ હવે જોવા મળ્યું. હવે ગેનીબેન ઠાકોરે ગરીબી કાર્ડ ખેલ્યું. ગેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું. આ અગાઉ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો ત્યારે આ વખતે ગરીબ પરિવારનું લેબલ લગાવ્યું. ગેનીબેને પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું પણ લોકશાહી ટકાવવા માટે